અરે ભાઈ, કેમ તમે આજે મને અહીંયા લઈને આયા? જો બેન, તને ખબર તો છે ને, વચ્ચે મારું કામ સંબંધ થઈ ગયું ત્યારે મેં એક જણા જોડેથી વ્યાજે પૈસા લીધા હતા અને મેં આજે એને પૈસા પાછા આપવાનો વાયદો કરેલો છે, તો આજે આપણા ઘરે આવવાના છે પૈસા લેવા અને મારા જોડે પૈસાનું સેટિંગ થયું નથી. અરે ભાઈ, પણ તમારી જોડે પૈસાનું સેટિંગ નતું થયું, તો એને સમજાવી દો પછી આપીશ. આમ એના પર ઘર છોડીને આવવાનું શું મતલબ? અરે બેન, જો એ સમજ્યા હોત તો હું એમને સમજાવી દઉં, પણ આ શહેરના ગુંડાઓ છે એટલે એ કોઈની વાત માને નહીં અને એ ઘરે આવીને ખોટી મગજમારી કરે, એના કરતા અહીંયા બેસવું સારું. અરે ઓ ભાવલા, મને તારા ઘેર બોલાવીને તો અહીંયા બેઠો છે, શું થયું મારા પૈસાનું? એ ભાઈ, મારા જોડે પૈસાનું સેટિંગ થયું નથી, હું તમને થોડા ટાઈમમાં પૈસા આપી દઈશ. એ બધું મારે ના જોવાનું, તે મને આજનો વાયદો આપ્યો છે, તો લાય મારા પૈસા. અરે પણ અત્યારે મારા ભાઈ જોડે પૈસા નથી, તો ક્યાંથી આપશે? થોડો ટાઈમ આપો, આપી દે. આઈફોન ની કિંમત $999 જેટલી મોંઘી છે અને બધાને નવો આઈફોન લેવાની ઈચ્છા હોય છે, અને હું તમારા બધા માટે એક ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. મિત્રો, તમારા બધા માટે એક મસ્ત મજાની તક આવી ગઈ છે. તમે ઇન્ટરનેટ દ્વારા પૈસા કમાઈ શકો છો, એ પણ બહુ ઓછી મહેનતથી, બિલબેટ દ્વારા. તો બિલબેટ વાઇસ સિલેક્શન ઓફ કસિનો ગેમ અને હાઈ પ્રોફિટ ઓફર કરે છે. આ ઇન્ડિયાની અંદર એક નવો કસિનો આવ્યો છે, જ્યાં યુઝર સ્પોર્ટ્સ બેટિંગ કરી અને મોટા મોટા જેકપોટ અને મોટા મોટા વિનિંગ કરી શકે છે. મેં પર્સનલી ખાતરી કરી છે કે તમે રોજ સાંજે બિલબેટમાં જેકપોટ લઈ શકો છો. વાહ નસીબદાર વાહ, જેમ મેં કીધું ને એમ બધાને જેકપોટ પણ મળી શકે છે. જ્યારે નવા યુઝર નીચે આપેલી લિંક પરથી રજીસ્ટ્રેશન કરશે, તો પહેલા 1000 ડિપોઝિટ પર 108 સ્કીન નવા યુઝર માટે ઉપલબ્ધ રહેશે. બિલબેટ પર રમવું અને પૈસા કમાવા સાવ આસાન છે. અહીં તમે કસિનો અને સ્પોર્ટ બેટિંગમાં તમને ગમે એ પસંદ કરી શકો છો. તો મિત્રો, નીચે આપેલી લિંકમાં રજીસ્ટ્રેશન કરો, બોનસ લો અને જેકપોટ મેળવો બિલબેટ દ્વારા. અરે ડોન ભાઈ, મારી જોડે એક મસ્ત આઈડિયા છે. આ એમ કે છે ને કે થોડાક દિવસમાં પૈસા આપી દેશું, ચાલો આપણે આજે એની બેનને ઉપાડી લઈએ. વાહ, આઈડિયા જોરદાર આપ્યો છે, ઉઠાવી લો આને. અરે તમે આ શું કરી રહ્યા છો? છોડી દો, છોડી દો. કોઈ બચાવ. પૈસા આપીને તારી બેનને લઈ જાજે, સમજ્યો? ઉભો રહે હોય એક મિનિટ. કેટલા રૂપિયા માંગે છે તું મારા દોસ્ત જોડે? 25,000 અને વ્યાજ સાથે 29,000. આ લે પૂરા 30,000 છે, લે પકડ. હા હવે આપણો હિસાબ પૂરો, ચલો બાય. ઓય ઓય, એક મિનિટ, મારા દોસ્ત ને તે લાત મારી, હજુ એનો હિસાબ બાકી છે ને. હવે આપણો હિસાબ પૂરો. તે મારા પર હાથ ઉઠાવ્યો? હવે જો અમે તારા શું હાલ કરીએ છીએ? આવી ધમકી થી હું જરાય ડરતો નથી, અને જો તમારે લડવું હોય તો આવી જો મારી સામે, લે લગા વાત. તારો ખૂબ ખૂબ આભાર મારા યાર. અરે કઈ વાંધો નહીં વાલા, અને હા, આજ પછી જીવનમાં ક્યારે પણ પૈસા બાબતે કે આ કોઈ બાબતે તકલીફ પડે ને, તો મને સૌથી પહેલા યાદ કરજે, સમજ્યો? હા સારું, કઈ વાંધો નહીં. સારું, જા અત્યારે ઘરે, પછી મળ શાંતિથી. હા સારું, કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. અરે શિનુ, તું ઘરે રહેજે, મારે એક કામ છે, એ હું પતાવીને આવું. હો હા સારું, જાઓ. અશ્વિન ઘણી વાર મારા ઘરે આવ્યો છે, પણ ક્યારે મને એવા વિચારો નથી આયા. અને કેમ આજે અચાનક એના આટલા બધા વિચારો આવવા લાગ્યા? અને અત્યાર સુધી એ મારા ઘરે આવતો તો,
તો હું એને નકામો સમજતી હતી, પણ આજે મને સમજાયું કે આ તો કામનો માણસ, અને જો આજે સમયસર ના આવ્યો હોત તો મારું શું થોત. અને ખરેખર આજે અશ્વિનનું ડેરિંગ અને મારા ભાઈ પ્રત્યેની દોસ્તી જોઈને મારું દિલ એના પર આવી ગયું છે. અને આમ પણ આજ નહીં તો કાલે મારા ભાઈ મારા લગ્ન તો કરાવવાના જ છે ને, તો હું અશ્વિન સાથે લગ્ન ના કરું કેમ? કે મને અશ્વિન જેવો છોકરો શોધ્યો નહીં જડે, અને મને મારા ભાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ના તો નહીં જ પાડે. હું કાલે જ અશ્વિનને મળીને મારા દિલની બધી જ વાત કહી દઉં, અને જો એ હા પાડી દે તો હું લગ્નનું પણ ગોઠવી દઈ. અરે તમે આવો આવો બેસો, તમારો ભાઈ ક્યાં છે? એમને તો કામે ગયા. એવું છે? સારું સારું, બોલો કઈ કામથી આવ્યા હતા? હા, મારે તમારું એક જ કામ. શું? મારું કામ? બોલો બોલો. જો હું વધારે વાત નહીં ગુમાવતી અને સીધે સીધે જ કહી દઉં છું કે તમે મને ખૂબ જ ગમવા લાગ્યા છો, અને હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. બોલો શું કેવું છે તમારું? અરે તમે આ બધું શું બોલી રહ્યા છો? મેં તો ક્યારે તમારા વિશે વિચાર્યું પણ નથી. આવું વિચાર્યું તો મેં પણ નતું. ખબર નહીં કાલથી તમે મારા દિલમાં વસી ગયા છો, અને આમ પણ આજ નહીં તો કાલે મારા લગ્ન કરવા જ પડશે, ને એટલે મેં તમને પસંદ કર્યા. તમે મને પસંદ કર્યો એનો તો મને કઈ જ વાંધો નથી, પણ હું તમારા વિશે આવું વિચારી પણ ના શકું, કેમ કે નહીતર મારી ભાઈબંધી લજવાય. સોરી, મને માફ કરજો. બાય. એરી હમણા મના મણા સુરે થઈ ગયા, કીધા વગર એ તો દૂર રે થઈ ગયા. એ મારી વાત નો જ્યારે લખાઈ હશે જુદાઈ રે મારે, યાદ આવે વાતો. મને તો એમ હતું અશ્વિન હા પાડી દેશે, પણ એને તો ના પાડી દીધી. હવે હું શું કર? શીનુ શું થયું? કયા ખોવાયેલા છો? અરે ભાઈ તમે શું થયું? આજે કેમ આટલી ઉદાસ લાગે છે? ભાઈ હું તમને એક વાત કહેવા માંગુ છું. હા બોલ, શું કહેવું છે? હું આજે તમારા દોસ્ત અશ્વિનને મળવા ગઈ હતી. શું પણ કેમ? જો ભાઈ આજ નહીં તો કાલે તમે મારા લગ્ન કરવાના. હા તો હું અશ્વિન સાથે લગ્ન કરવા, અને આ વાત કરવા માટે જ મળવા ગઈ. પેલા મને એમ કે અશ્વિને તને શું કીધું? અશ્વિને મને ના પાડી દીધી, કેમ કે હું તમારી બેન છું અને એ તમારી દોસ્તીના લજવાય એટલા માટે. વાહ દોસ્ત, હોય તો આવો એકદમ પરફેક્ટ છોકરો તો પસંદ કર્યો છે. અને જો બેન આજે અશ્વિને આ પાડી દીધી હોત તો મારી નજરોમાંથી ગીરી જોત, પણ એને તને ના પાડીને મારું દિલ જીતી લીધું છે. એટલે બેન હવે તું જરાય ચિંતા ન કર, અને અશ્વિનને મનાવવાની જિમ્મેદારી મારી. શું વાત કરો છો? થેન્ક યુ સો મચ ભાઈ. સારું, તું મારી વાત ધ્યાનથી સાંભળ. આજે અશ્વિનને તું મળવા ગઈ હતી ને, તું કાલે પણ જાજે અને મળવાની કોશિશ કરજે. એ માની જાય તો ઠીક છે, નહીં તો થોડી વારમાં હું ત્યાં આવીને એમને મનાવી લઈશ. હા ઓકે ભાઈ. ભાઈ એ છોકરો તો દેખાતો નથી, પણ આ છોકરીને એના સાથે કઈ લફડું છે. આ કાલે પણ એની સાથે જ અહીંયા જ હતી. તો એ છોકરાને શોધવાની શું જરૂર છે? ઉઠાવી લેવાને એ છોકરો આપોઆપ મળી જશે. અરે તમે લોકો આ શું કરી રહ્યા છો? છોડી દો મને, છોડી દો મને, બચાવ બચાવ.
હજુ કોઈ ની મારી સાથે લડવાની તો આવો ના ભાઈ ના લાગે છે કોઈને ઉભા થવાની તાકાત પણ નથી કીધું તો ને તને તારી બેન પર એક પણ આંચ નહીં આવવા દઉં થેન્ક યુ સો મચ મારા યાર તારા ઘણા બધા ઉપકાર છે મારા ઉપર તો એક બીજો ઉપકાર કરી દે તારા દોસ્ત ઉપર કેવો ઉપકાર જો મારી બેન તને ખૂબ જ પ્રેમ કરે છે અને આ વાતથી હું બહુ ખુશ છું કે એ તને પસંદ કરે છે તો તું પણ મારી બેનને અપનાવી લે અપનાવી તો લઉં પણ એક શરતે હા બોલ શું છે શરત પહેલા આપણી દોસ્તી અને પછી આનો પ્રેમ હા હા મને મંજૂર છે ઓકે તો ડન ચમકે છે કેવા કિસ્મત ના તારા તારા જેવા મને મળ્યા ચાહનારા હો તારા ચહેરા ની સામે જોયા કરું હસતા રહો એવી દુઆ કરું તારો સાથ મળ્યો ને જન્નત મળી ગઈ તારો સાથ મળ્યો